અમરેલી જિલ્લા ચૂંટણી કમિશનર અને જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવેલું છે કે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. સમગ્ર ગુજરાતમાં 7 મેએ ચૂંટણીનું આયોજન થયેલું છે અને આજથી જ તેની આચારસંહિતા શરૂ કરી દેવામાં આવેલી છે. અમરેલી જિલ્લા ચૂંટણી કમિશનર અને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપેલી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે. ગુજરાતમાં 7 મેએ મતદાન કરાવવામાં આવશે. અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવેલી છે. 14 અમરેલી લોકસભા ચૂંટણી પંચ દ્વારા કલેક્ટર અમરેલીની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. લોકસભા મતવિસ્તાર માટે જિલ્લામાં ચૂંટણીની વિવિધ કામગીરી માટે કુલ 19 પ્રકારના નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ઉમેદવાર પાર્ટી દ્વારા કરવામાં આવતા ખર્ચના નિરીક્ષણ માટેના જિલ્લા કક્ષાના નોડલ અધિકારીશ્રીઓ તેમજ અમરેલીના જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જાહેર સભા, રેલી, સરઘસ, વાહનના ઉપયોગ અને પરવાનગીઓ સરળતાથી અને એક જ સ્થળે મળી રહે તે હેતુથી સિંગલ વિન્ડો સિસ્ટમ પણ શરૂ કરવામાં આવેલી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તેમાં ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા એટલે ફેઝ 3માં થવાની છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો એમાં નોટિફિકેશન 12/4 થી બહાર પડી જશે. ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે 19/4. ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ રહેશે 20/4. ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ રહેશે 22/4. મતદાનની તારીખ રહેશે 7 મે અને મતગણતરીની તારીખ રહેશે 4/6. આમ આજરોજ ઇલેક્શન ડિક્લેર થવાથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ, આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એના માટે અમારી જિલ્લાની જે આખી ટીમ છે એ કાર્યરત થઈ ગઈ છે. જિલ્લામાં ક્લાસ 1ના અધિકારીથી લઈને તમામ તાલુકાઓમાં અમે કામગીરી ચાલુ કરી દીધી છે. ઇલેક્શનમાં જે મની પાવર અથવા લીકર અથવા આ પ્રકારની તમામ જે પણ વસ્તુઓ યુઝ થાય છે એને રિસ્ટ્રિક્ટ કરવા માટે પણ તંત્રની તૈયારી છે. અલગ અલગ જગ્યા ઉપર અમારી વિડીયો સર્વેલન્સની ટીમ રહેશે. નોટિફિકેશનના ડેટથી અમારી સ્ટેટિક સર્વેલન્સ ટીમ એટલે નાકાબંધી પણ ચાલુ થઈ જવાની છે. ખાસ જે વોટર્સ છે એને હું આ વખતે આગ્રહ કરું છું, ગત વિધાનસભામાં મતદાનની જે ટકાવારી હતી એનાથી વધુ ટકાવારી આ વખતે રહે અને નવા જે વોટર્સ છે એ પણ આ વખતે ફરજિયાત વોટિંગ કરવા માટે આવે, આવી પણ નવા વોટર્સને અપીલ છે. ઘણા વોટર્સને આવી કન્ફ્યુઝન હોય છે કે એમના પાસે ચૂંટણી કાર્ડ ના હોય તો વોટિંગ માટે ના આવી શકે, પરંતુ 12 જેટલા એવા પુરાવા છે, એવા આઇડેન્ટિટી કાર્ડ છે એ લઈને પોલિંગ સ્ટેશન ઉપર આવી શકે છે. એમનું નામ અગર મતદાર યાદીમાં નોંધાયું હોય તો એ વોટિંગ કરી શકે છે. આમ અમરેલી જિલ્લામાં ખૂબ જ શાંત વાતાવરણમાં ચૂંટણી કરવાની અમારી તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે.